પ્રાકૃતમાં અપ્રાકૃત વાચના. એક તોફાની બાળકથી માંડી એક અનન્ય ગંભીર મુનિ સુધીના તબક્કામાંથી મુનિ જયઘોષ વિજય પસાર થઈ રહ્યા છે. સાવ જ નાની વયમાં દીક્ષા. દીક્ષા કેમ લીધી? પૂછીએ તો જવાબ મળે, બસ બાળ મગજમાં હતું કે પિતાજી જેમ કરે તેમ કરવું. પિતાજી દીક્ષા લે તો આપણને દીક્ષા લેવામાં શું વાંધો? તળિયે બેસી ગયેલો અભ્યાસ. સાત સાત વાર તો સંસ્કૃત ભણવાનો પ્રયાસ કર્યો, આખરે વ્હાઇટ વોશ થયો. પ્રથમ આગમ કયું વાંચ્યું? પૂછીએ તો જવાબ મળે, રાયપ શ્રેણી. અર્થ કંઈ સમજાય નહીં, બસ કાળો અક્ષર ભેંસ બરાબર. દરેક લિસ્ટમાં છેલ્લો નંબર. દીક્ષાયુગના પ્રારંભમાં મુનિ જયઘોષ વિજય પ્રથમ હોવા છતાં સ્વાધ્યાયને કા વાંચનના લિસ્ટમાં છેલ્લા 11માં ખેલાડી તરીકે નામ નોંધાય. આપ તો સૌથી મોટા હતા, છતાં આવું કેમ? પૂછીએ તો જવાબ મળે, ભણવામાં મારા ડાબો હાથનો પહેલો નંબર હતો. આ મુનિ પર દાદા ગુરુદેવ શ્રી પ્રેમ શ્રીશ્વરજી મહારાજાનો એવો શક્તિપાત થયો કે જવાનું હીર બદલાઈ ગયું ને જયઘોષ વિજયનું નૂર બદલાઈ ગયું. દીક્ષા નાની વયમાં તો સામે મોટા ગચ્છના અધિપતિ. અભ્યાસ સાવ તળીએ તો સામે સિદ્ધાંત દિવાકર. દરેકમાં છેલ્લો નંબર તો સામે ગીતાર્થ મૂર્ધન્ય. આ હરણફાળમાં મૂળ હતું સ્વીકારભાવ. દાદા ગુરુદેવશ્રીની કોઈ પણ વાતનો મુનિશ્રી અસ્વીકાર નહોતો કર્યો, માટે જ એક આશ્ચર્યકારક ઘટના ખંભાતમાં ઘટી. દાદા ગુરુદેવશ્રી અચાનક જ મુનિ જયઘોષ વિજયને ફરમાવ્યું, જયઘોષ આજે તારે સૌ શ્રમણોને વાસના આપવાની છે. એ પ્રાકૃતમાં. સંસ્કૃત તો ભણવાનીએ હિંમત કરી હતી, પણ પ્રાકૃત ભાષા શીખવાની પુસ્તકને તો જે મુનિએ દૂરથી જ વંદન કરી અંજલિ જોડી હતી, તે મુનિને જ્યારે પ્રાકૃતમાં બોલવાનું કહેવામાં આવે તે વખતની પરિસ્થિતિ અને મનસ્થિતિ કલ્પી જોજો. ભાષાના અજાણ મુનિ, અજાણી ભાષાને શ્રોતા સભા વિદ્વાનોની, આ ઓછું હોય તે વળી પ્રેક્ટિસનો સમય જ નહીં. છતાં મુનિશ્રી આ કસોટીને પાર પામી ગયા. આદેશ જો દાદા ગુરુદેવશ્રીનો હોય તો તહતી સિવાય કોઈ વિકલ્પ જ નહીં. જે મુનિને શ્રાવકોની સભામાં વ્યાખ્યાનનો એ મહાવરો નહોતો અને શ્રમણની સભામાં વાસણોની તો કલ્પના સુધાઈ નહોતી, તે મુનિ જયઘોષ વિજય દાદા ગુરુદેવશ્રીના ચરણે માથું ટેકવી દીધું ને આંખ બંધ કરી પ્રાકૃતમાં બોલવાનું શરૂ કર્યું. અસ્ખલિત પ્રવાહે 45 મિનિટ વાંચના આપી. પ્રથમ વાંચના પ્રાકૃત ભાષામાં આપી, તે અને ત્યારબાદની જે પણ વાંચનાઓ આપી છેલ્લા 12 વર્ષની તો ગેરંટી સાથે કહી શકું કે એકવાર વાંચનામાં વણાઈ ગયેલો પદાર્થ ફરી ક્યારેય રિપીટ થયો નથી. શાસ્ત્રોનું કેટલું પરિવર્તન કર્યું હશે કે વાંચનામાં ક્યારેય એકની એક વાતનું પુનરાવર્તન ન કરવું પડ્યું. પ્રાકૃત ભાષામાં શરૂ કરેલ વાંચના એવી અપ્રાકૃત લોકતા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.